નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શહેરના ધાંધલપુર પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંધલપુર મુકામે પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પ્રિયદાસજી સ્વામીશ્રીની અધ્યક્ષતા હેઠળ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી પંચમ વારસદાર પ્રેરણા મૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે પ્રથમ શિખરબંધ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ મંદિર ભગવાન ઘનશ્યામ મહારાજ મુક્ત જીવન સ્વામી બાપાની જીવન પ્રાણ અબજી બાપા સંગેમરમણની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મહોત્સવમાં વિશ્વશાંતિ તથા વ્યસનમુક્તિ રેલી પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની પ્રાણમૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ વિશ્વશાંતિ યજ્ઞ વ્યસનમુક્તિ રેલી ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રીજી મહારાજના આશીર્વાદનો લાભ મેળવેલ છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પંચમહાલ ડેરીના ચેરમેન પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાહેબ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગમાં સંતો મહંતો અને દેશ વિદેશના આવેલા હજારો સંખ્યામાં હરિભક્તોને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 23/10/2021 રોજ સવારે 8:30 વાગ્યાથી મૂર્તિઓનું મંગળ પ્રતિષ્ઠા અંકુટ દર્શન આરતી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીના મહારાજના તેમજ જીવનપ્રાણ સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદનો લાભ લીધો હતો. દેશ વિદેશના હરિભક્તો લાભ લેવા માટે સમૂહમાં જોડાશે અને ધન્યતા અનુભવશે. રિપોર્ટર મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ.